નમસ્કાર દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે માં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરીશું વિકાસની. જી હા, આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છે કે ઘણા એવા સ્થળો છે, ઘણી એવી વસ્તુઓ છે અને ઘણા એવા મુદ્દાઓ છે કે જેને પ્રોપર વેમાં પ્રચાર પ્રસારની અંદર મૂકી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તે વિશ્વભરમાં પ્રચલિત તો થઈ જ શકે છે, પરંતુ વિશ્વભરમાંથી અલગ અલગ લોકો ગુજરાત તરફ ખેંચાઈ પણ શકે છે. જેટલું વધારે આયાત નિકાસનું પ્રમાણ વધશે એ પ્રકારે ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સંબંધો પર પણ તેની અસર હશે. અર્થતંત્ર મજબૂત ત્યારે જ થશે, મોટા પ્રમાણમાં લોકો ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ ખેંચાશે ત્યારે. ગુજરાતનું આમ પણ કહી શકાય કે કન્ટ્રીબ્યુશન મોટા ભાગમાં હંમેશા રહ્યું છે ભારત દેશની અંદર. ત્યારે આજે વાત કરવાના છે સુરતના ડાયમંડ બૂટ્સની. ડાયમંડ બૂટ્સના પ્રચાર અને પ્રસાર માટે 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટરી બનાવી 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે. ડાયમંડ બૂટ્સ કમિટીએ એજન્સી સાથે બેઠક કરી અને પ્રચાર માટે રણનીતિ ઘડી છે. ખજોત ખાતે સુરત ડાયમંડ બૂટ્સના નિર્માણનું કાર્ય 100% પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હવે વિશ્વના દેશોમાં તેનો પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાયમંડ બૂટ્સ કમિટી દ્વારા ગુરુવારે એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 દેશોની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટરી બનાવી પ્રસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવી 80 દેશોમાં 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે. એ પહેલા આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરી 4200 દીવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 22 મિનિટના એપિસોડ વૈશ્વિક સ્તરે ડાયમંડ બૂટ્સનું પ્રમોશન થાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે, જે એજન્સી સાથે કરાર કરવામાં આવશે. તે એજન્સી દ્વારા 22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવવામાં આવશે, જે એપિસોડ 80 દેશોમાં અલગ અલગ સમયે પ્રસારિત કરવામાં આવશે. દિવાળી પહેલા ઉદઘાટન ડાયમંડ બૂટ્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. અમુક ઓફિસ હોલ્ડરો દ્વારા પરવાનગી લઈને ફર્નિચર કરવાની શરૂઆત પણ કરી દીધી છે. હવે પીએમ તારીખ આપે તેની રાહ જોવાઈ રહી છે. દિવાળી પહેલા ડાયમંડ બૂટ્સનું ઉદઘાટન કરવાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પઝેશન પણ અપાઈ ગયું છે, ત્યારે ડાયમંડ બૂટ્સનું કામ પૂર્ણ થઈ જતા તમામ ઓફિસ હોલ્ડરને પઝેશન આપી દેવાયું છે. ફર્નિચર માટે ઓફિસ હોલ્ડરે ડાયમંડ બૂટ્સ કમિટીની પરવાનગી લેવાની હોવાથી 450થી વધારે હોલ્ડરોએ ફર્નિચર માટેની પરવાનગી માંગી પણ લીધી અને ટૂંક સમયમાં તેમને પરવાનગી પણ આપી દેવામાં આવશે. સુરત ડાયમંડ બૂટ્સ એ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, ત્યારે સમગ્ર વિશ્વને ડાયમંડ બૂટ્સ વિશે જાણી શકે તે માટે પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એક એજન્સી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ બધું જ નક્કી છે. ડાયમંડ બૂટ્સનું ઉદઘાટન થાય તે પહેલા પ્રચાર કરવાનું શરૂ કરી દેવામાં આવશે. સાથે સાથે ખાસ કરીને જે રીતે છેલ્લા ઘણા સમયથી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, એવા સમયે ડાયમંડ બૂટ્સ કેવી રીતે વૈશ્વિક ધોરણે નામ કમાશે, તેની સુરતમાં શું અસર થશે અને પરિણામે ગુજરાત તરફી વિશ્વના કેટલા લોકો આકર્ષાશે, તેના પર ચર્ચા કરીશું. આ તો ખાલી વાત છે. ચોક્કસથી આજે આપણે ચર્ચા કરીશું વિકાસ માટે અલગ અલગ પગલાઓ કેમ જરૂરી છે. મોટાભાગે ઘણીવાર એવું થતું હોય છે કે વાત વસ્તુ મુદ્દા અને ક્યાંક કહી શકાય કે પ્રેઝન્ટેશન ખૂબ સારું હોય અને ક્યાંક કહી શકાય કે એવી વસ્તુ હોય જે માત્ર ને માત્ર આપણી પાસે જ હોય છે, પણ ઘણીવાર તેને પ્રોપર વેમાં તેને પબ્લિસિટી નથી કરવામાં આવતી, એટલે કે પ્રચાર પ્રસારના માધ્યમમાં એને વ્યવસ્થિત રીતે મૂકવામાં નથી આવતું, ત્યારે એ લોકો સુધી નથી પહોંચી શકતું અને પરિણામે જેટલું થઈ શકે એટલો ફાયદો આપણને નથી મળતો. પરંતુ આ વખતની વાત કરીએ તો 80 દેશોની સ્થાનિક ભાષામાં ડાયમંડ બૂટ્સ લઈને ડોક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે 22 મિનિટનું એક એપિસોડ હશે. હવે તેની શું અસર થશે તે આપણે સમજીશું અને જાણીશું. આ તમામની વચ્ચે એક વાત તો અહીંયા સ્પષ્ટ છે કે ડાયમંડ બૂટ્સ એ કહી શકાય સુરતનું જ નહીં પરંતુ ગુજરાતભરનું એક ગૌરવ છે અને એવા સમયે
વિદેશી રોકાણકારો આકર્ષાય, વિદેશી રોકાણકારોની સંખ્યા વધે અને મોટા પ્રમાણમાં લોકો ત્યાં આવે એ ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે એ પણ કહીશું કે જે રીતે આપણે જોવા જઈએ છીએ આખી ઘટનાને અને એવા સમયે આપણે સમજી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આપણે સૌ ભેગા થઈને ક્યાંક એવી કોઈ પણ વસ્તુ જે લોકો સુધી પહોંચે એના માટેની કોશિશ કરવી જોઈએ, ત્યારે સરકારે હાલ આ પગલું લીધું છે ખૂબ જ આવશ્યક છે. ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે, 6 મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે અને 180 દેશોની અલગ અલગ ભાષામાં, સ્થાનિક ભાષામાં, જે તે દેશોની જે તે સ્થાનિક ભાષા છે ત્યાં તેને ડોક્યુમેન્ટરીને પ્રચલિત પણ કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને ગુજરાતભરના લોકો પાસેથી મારે જાણવું છે આ પગલું કેવું છે અને તેનાથી શું અસર થશે આવનારા સમયમાં. તમને લાગે છે મોટાભાગે સુરતના લોકો આજે મારી પાસે જોડાશે એવું લાગે છે, કારણ કે સુરતનું એ ગૌરવ છે. સુરતમાં ડાયમંડ બુશ છે અને વૈશ્વિક ધોરણે જાણીતું છે, પરંતુ હજુ વધારે સારી રીતે લોકો સુધી પહોંચે માટેનો આ એક પ્રયાસ છે. ત્યારે આજે આપણે જોઈશું, જાણીશું કે તેનું ઉદ્ઘાટન હવે દિવાળી પહેલાં થવાનું છે, ત્યારે તેની શું અને કેવા પ્રકારની અસર થશે. તો પહેલા દર્શક મિત્રો સુરત થી જોડાઈ ચુક્યા છે, સ્વાગત છે આપનું, જણાવશો ડાયમંડ બુશ ની શું મુલાકાત લીધી છે આપણે પહેલા? જી, ડાયમંડ બુશ છે એ વૈશ્વિક કક્ષાનું બનવા જઈ રહ્યું છે, જેમાં 4000 થી વધારે હીરાના જે વેપારીઓ છે એ લોકોનું આખું આયોજન છે, એ લોકો રાખવાના છે. અને મુંબઈની અંદરથી મોટાભાગનો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઓફિસો છે એ બધી અહીંયા શિફ્ટ થઈ જવાની છે. 20 માળના 9 ટાવર રાખવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જૈન વેપારીઓ છે એ 13ના આંકડાનો અશુભ ગણે છે, એટલે આ 20 માળના ટાવરમાં 13મો માળ જ નથી, એટલે 13મા માળનો નંબર આપવામાં આવ્યો નથી. આ રીતનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે. પંચતત્વની થીમ ઉપર આખું બિલ્ડિંગ બનેલું છે, સોલાર પેનલ થી રહી અને ટ્રીટેડ વોટર સહિતનું તમામ એની અંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આખા ટાવરની અંદર જેટલા પણ જે ટાવર છે એમાં 128 લિફ્ટ છે ટોટલ બધા જ ટાવરની અંદર થઈને, અને 2500 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ કિંમત છે. આ પ્રોજેક્ટની કિંમત 2500 કરોડ છે. 47,000 ટન સ્ટીલનો વપરાશ છે, એટલે વિશ્વનું સૌથી પેન્ટાગોન કરતા પણ મોટું આ ટ્રેડિંગ હબ સુરતમાં તૈયાર થઈ ગયું છે એવું કહી શકાય ચોક્કસપણે. બિલકુલ, 80 દેશોની અંદર જે રીતે સ્થાનિક ભાષામાં તેનું ક્યાંક રૂપાંતર કરીને ડોક્યુમેન્ટરી બનાવીને પહોંચાડવાનો એક પ્રયાસ સરકાર કરી રહી છે અને સતત 6 મહિના સુધી તે આગળ વધશે, શું લાગે છે તેની અસર આવનાર સમયમાં શું રહેશે? આ જે જાણકારી મળશે લોકોને ડાયમંડ બુશ વિશેની, બીજું કે સુરત હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા તરફ જઈ રહ્યું છે, એટલે વર્લ્ડમાંથી જે ડાયમંડ બાયર્સ છે, જે લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, રફ ડાયમંડનો બિઝનેસ કરે છે, એ તમામ લોકો સુરત આવે અને ડાયમંડ બુશમાં મુલાકાત લે અને વેપારીઓ સાથે કનેક્ટ થાય એના માટે થઈને આખો આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે અને એ પ્લાન પ્રમાણે જે લોકો આગળ વધી રહ્યા છે. બિલકુલ, ચોક્કસથી કહી શકાય મનીષભાઈ કે જે રીતે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટેની આ કોશિશ કરવામાં આવી છે, છેલ્લા 2.5 વર્ષ કોવિડ કાળના કારણે એક મોટી હેરાનગતિ રહ્યા તમામ રાજ્યો અને દેશ માટે, અને એવા સમયે વૈશ્વિક અર્થતંત્રમાં પણ ક્યાંક મંદીના એનાર્સ, એવા સમયે આ પ્રકારે ડાયમંડ બુશ અલગ રીતે હાઇલાઇટ કરવાની આ સરકારની જે કોશિશ છે, પ્રયાસ છે, તે કે નવા રૂપરંગમાં સામે આવશે, વૈશ્વિક ધોરણે તમામ રોકાણકારો આકર્ષાશે એવી કઈ શક્યતા લાગે છે? જી બિલકુલ બિલકુલ, કેમ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર સ્ત્રી છે ત્યાં સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ટકશે, અને વિશ્વની અંદર મંદીના સમયમાં પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એટલી તકલીફ નથી રહેતી જેટલી સામાન્ય બીજા અન્ય ઇન્ડસ્ટ્રીમાં હોય છે. કેમ કે ડાયમંડ એક લક્ઝુરિયસ આઇટમ છે અને લક્ઝુરિયસ ખરીદવી, આપણે ત્યાં જે રીતે સોનું ખરીદવાનો ટ્રેન્ડ છે એ રીતે યુરોપ અને અમેરિકાના દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો ડાયમંડને જ્વેલરી ખરીદતા હોય છે અને ડાયમંડ ખરીદતા હોય છે. બીજું, ડાયમંડનો ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ ઉપયોગ થાય છે, જે મિકેનિકલ પાર્ટ્સ બને છે એમાં પણ ડાયમંડનો મોટા ઉપયોગ થાય છે. ઇવન જે જેટ પ્લેનના બેરિંગ આવે છે એના પણ, એના ઉપર પણ ડાયમંડના જે અમુક પાર્ટ્સ હોય છે એમાં ડાયમંડનો ઉપયોગ થાય છે. ડાયમંડ પાવડરનો ઘણા કોસ્મેટિકની અંદર ઉપયોગ, એટલે ઘણી બધી જગ્યાએ ડાયમંડનો ઉપયોગ થાય છે અને એ કારણે થઈ અને વૈશ્વિક કક્ષાએ પણ એ લઈ જવા માટે પ્રોજેક્ટને
આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચોક્કસથી જે રીતે અહીંયા ચર્ચા થઈ, સુરત ડાયમંડ બુર્સને લઈને સરકાર જે કોશિશ કરી રહી છે, જે પ્રયત્નો કરી રહી છે અને જે વિચારીને 6 મહિના સુધી જેની ડોક્યુમેન્ટરી લગભગ 80 દેશોની અલગ અલગ સ્થાનિક ભાષામાં રજૂ થશે અને સતત 6 મહિના સુધી તેના પ્રસાર પ્રચારમાં મૂકવામાં આવશે, ચોક્કસથી તેને લઈને એક મોટી અસર જોવા મળશે. કારણ કે વિશ્વમાં એ વાત, એ મેસેજ અને એ ડેવલપમેન્ટ જવું ખૂબ જ જરૂરી છે કે જગ્યા શું છે, તેનું મહત્વ શું છે, તેની અસર શું જોવા મળશે. કારણ કે આ તમામની વચ્ચે જે રીતે આપણે જોતા આવ્યા છે કે મોટાભાગના લોકો ક્યાંક ને ક્યાંક આ તમામ મોટી વસ્તુથી જાણકાર તો હોય છે, પણ તેની વિઝિટ નથી કરી શકતા, અથવા ત્યાં લાગે છે કે તેમના માટેનું વાતાવરણ, બિઝનેસમેન માટેની વાત કરું છું, રોકાણકારો માટેની વાત કરું છું, એ વાતાવરણ અનુકૂળ હશે કે કેમ તેની તેમની પાસે માહિતી નથી હોતી. ત્યારે આ અનોખો જે પ્રયાસ છે ડોક્યુમેન્ટરી થકી સરકાર જે એક મેસેજ આપવાની કોશિશ કરે છે, એક મોટો કહી શકાય કે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે, જેના થકી લોકોને અને ખાસ કરીને રોકાણકારોને જાણકારી મળશે કે આખરે સુરતનું આ ડાયમંડ બુર્સ છે શું, કેમ તે પ્રચલિત છે, કેમ ત્યાં લોકો આવવાનું પસંદ કરે છે, કેમ તે અલગ પ્રતિભા ધરાવે છે. પરંતુ આ તમામની વચ્ચે વાસ્તવમાં ક્યારે કેટલા પ્રમાણમાં લોકો ખેંચાય છે તેના પર હવે સૌની નજર રહેશે. કરું છું ત્યારે મારે સુરતી લાલાઓ પાસે પણ સમજવું છે, કારણ કે મોટાભાગના સુરતના કોલર મિત્રો આજે વધારે જોવા મળે છે, ત્યારે સુરતના પણ કોઈ ખાસ દર્શક મિત્રો જે પોતે કંઈક ચર્ચા કરવા માંગતા હોય, ઘણીવાર કોઈક એવો સુઝાવ હોય અથવા કોઈ નવી વાત જે તમારા સુધી હોય, લોકો સુધી ન પહોંચ્યું હોય, એ પણ તમે જો મૂકવા માંગતા હો તો યુ આર મોસ્ટ વેલકમ. કારણ કે અહીંયા માત્ર ને માત્ર તમારો અવાજ સાંભળવામાં આવે છે, કોઈ રાજકારણ નહીં, કોઈ પત્રકાર નહીં અને કોઈ મોટી સેલિબ્રિટી નહીં, અહીંયા વાત કરશે માત્ર ગુજરાતની જનતા. કારણ કે આ પ્રોગ્રામ ગુજરાતની જનતાનો છે, કારણ કે આ તો ખાલી વાત છે. પરંતુ દર્શક મિત્રો, તમે મને જણાવશો કે જે રીતે આપણે આ મુદ્દા પર હાલ ચર્ચા કરી રહ્યા છીએ અને અલગ અલગ રીતે આ મુદ્દાને સમજી રહ્યા છીએ કે ડેવલપમેન્ટ માટે અને રોકાણકારોને આકર્ષવા માટે સરકાર જે પગલાં લઈ રહી છે તેમાં કંઈક ખૂટી તો નથી રહ્યું? બને છે કે સ્થાનિક લોકો તમે હો અને તમારી પાસે બીજા ઘણા મુદ્દા હોય તો આપણે કોશિશ કરીએ સરકાર સુધી એ વાત પહોંચે. હા, ઘણી વાર એવું હોય છે કે નામ વડે દર્શન છૂટે, ઘણી એવી વસ્તુ, ઘણા એવા પ્રોજેક્ટ હોય છે, પણ જ્યાં સુધી વાત ડાયમંડ બુર્સની છે, ડાયમંડ બુર્સ કહી શકાય કે વૈશ્વિક ધોરણે નામ તો કમાઈ ચૂક્યું છે, પરંતુ એના પોટેન્શિયલ પ્રમાણે હજુ સુધી પરિણામ નથી પ્રાપ્ત થયું અને સરકાર એ જ કોશિશ કરી છે એના પોટેન્શિયલને આંબીને ગુજરાતને અલગ રીતે એક મોટા સ્તર ઉપર લઈ જવામાં આવે. 80 દેશોની સ્થાનિક ભાષામાં જે તેના ડોક્યુમેન્ટરીના એપિસોડ બનશે, જે 6 મહિના સુધી પ્રચલિત કરવામાં આવશે, 22 મિનિટના એપિસોડ હશે, પરંતુ એવા સમયની અંદર કયા કયા દેશમાં કયા કયા સમયે કઈ રીતે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે એ પણ ક્યાંક અહીંયા મહત્વ ધરાવે છે. ત્યારે દર્શક મિત્રો, આપની અંદર પણ કોઈ સુઝાવ હોય, આપ પણ કંઈ કહેવા માંગતા હો, આપની પાસે પણ કોઈ મુદ્દા હોય તો ચોક્કસથી મને કોલ કર્યો અને આપ જણાવી શકો છો આપના શું મુદ્દા છે તેને લઈને. પરંતુ દર્શક મિત્રો, એક વાત તો સ્પષ્ટ છે કે 22 મિનિટનો એપિસોડ કદાચ ડાયમંડ બુર્સની અત્યાર સુધીની આવક કરતાં વધારે મોટો સાબિત થઈ શકે છે, કારણ કે હવે સાચા અર્થમાં લોકોને ખબર પડશે કે આખરે આ ડાયમંડ બુર્સ છે શું.
પરંતુ આ તમામની વચ્ચે અલગ અલગ કમિટી એજન્સી સાથે સંપર્ક પણ કર્યો છે, ત્યારે ડેવલપમેન્ટ માટે આર્થિક વિકાસ જરૂરી છે, આર્થિક વિકાસ માટે રોકાણકારો ખેંચાઈ જરૂરી છે, રોકાણકારો કયા કયા દેશના છે એ પણ જરૂરી છે, જેથી કરીને મોટાભાગની કરન્સી આપણા સુધી પહોંચે અને એ જ બતાવશે એક જ જગ્યાએ અલગ અલગ દેશના લોકો જો એક જગ્યાએ હશે તો ચોક્કસથી એની એક મોટી અસર જોવા મળશે. ચર્ચા કરી રહ્યા છે, દિવાળી પહેલા ઉદઘાટન થવાનું છે. દર્શક મિત્રો, આ ઉદઘાટન થશે, પરંતુ આ ઉદઘાટન જોવા લાયક હશે, જોવા જેવું હશે. ગુજરાત આમ પણ કહી શકાય કે અલગ અલગ સ્તર ઉપર લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત આપણા માટે હંમેશા એક મોટા પાયે ચર્ચાનો વિષય પણ બન્યું છે. પરંતુ સાથે સાથે એક વાત બીજી એ પણ સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર અલગ અલગ વાત વસ્તુઓ છે. ગુજરાતની અંદર ખાસ એવું પ્રચલિત ઘણી બધી વસ્તુ છે, ચાહે વાત હરવા ફરવાના સ્થળની કરીએ, ચાહે ખાણીપીણીની વાત કરીએ, તહેવારની વાત કરીએ કે નવા આકર્ષણની વાત કરીએ, ગુજરાત હંમેશા દેશમાં નોંધમાં આવે છે. એવા સમયની અંદર આ વખતે શું નવું થાય છે ડાયમંડ બૂટ્સને લઈને, કારણ કે બની શકે કે વૈશ્વિક ધોરણે તમામ લોકો એકસાથે જો તેના પ્રત્યે ખેંચાય તો એની એક મોટી અસર જોવા મળે. સ્વાભાવિક વાત છે, કારણ કે આ તમામની વચ્ચે કોઈ પણ સરકાર કોશિશ કરતી હોય ડેવલપમેન્ટની, ત્યારે તેના અર્થતંત્રને મજબૂત કરવાનું પગલું સૌથી પ્રાથમિક ધોરણ હોય છે. અને એવામાં રોકાણકારો, ખાસ કરીને વિદેશી રોકાણકારો જ્યારે આકર્ષાય ત્યારે તેની અસર, તેની મહત્વતા ખૂબ જ વધી જતી હોય છે. દર્શક મિત્રો, આપ પણ મને જણાવી શકો છો અને આપની પાસેથી પણ હું જાણીશ, સમજીશ અને વિચારીશ કે કેવી રીતે ડાયમંડ બૂટ્સ અલગ કંઈક સાબિત થઈ શકે તેમ છે. સુરતની અંદર તો આકર્ષણનું કેન્દ્ર છે જ છે, પરંતુ ગુજરાત અને ભારતભરમાં પણ લોકો તેના વિશે જાણવા, સમજવા અને વાંચવા માંગતા હોય છે. એવા સમયે એક સાથે અનેક વિદેશી રોકાણકારો જો ત્યાં આવી જાય તો તેની એક મોટી અસર પણ જોવા મળી શકે એમ છે. ત્યારે આપ મને જણાવશો કે કેવી રીતે તે અલગ સાબિત થાય છે, કેવી રીતે તે અલગ પડે છે. પરંતુ તમામની સાથે એ પણ જોવાનું રહેશે કે જે રીતે આપણે મોટાભાગના લોકો ખૂબ સારી વસ્તુનું એક ડેવલપમેન્ટ કરે છે, સરકારની પણ હું વાત કરું છું, પરંતુ તેનો પ્રચાર પ્રસાર જે માત્રામાં થવો જોઈએ જો તે નથી થતો તો તેની એક મોટી અસર જોવા મળશે. ત્યારે દર્શક મિત્રો, આપ પણ મને જણાવો કે કેવી રીતે તેની અસર જોવા મળશે અને કેવી રીતે એ ક્યાંક આગળ વધશે. દર્શક મિત્રો, એક વાત તો સ્પષ્ટ છે કે હાલ ડોક્યુમેન્ટરી બનાવવા માટેના અલગ અલગ પ્રચાર પ્રસારના માધ્યમો શરૂ કરી દેવામાં આવ્યા છે. 80 દેશો, એટલે તમે વિચારી શકો છો ડેવલપ કન્ટ્રીઝ લગભગ તમામે તમામ આવી ગઈ હશે. યુરોપિયન કન્ટ્રી પણ હશે, મહાસત્તા અમેરિકાથી લઈને રશિયા અને સૌથી મોંઘું એવું બ્રિટન પણ હોઈ શકે છે. ત્યારે જો ત્યાંથી રોકાણકારો આકર્ષાઈને ગુજરાતમાં આવે તો એની એક મોટી અસર જોવા મળે. બીજા એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે, નમસ્કાર, સ્વાગત છે આપનું. જી, એક વાત કઈ કે તમારા શો ની તો બહુ તારીફ કરું છું, કેમ કે સાહેબ આની અંદર તમારા શો ની અંદર મને ખૂબ જ જાણવા જેવું મળે છે અને દરેક વખતે કઈક નવું નવું જાણવા મળે છે. હું આ શો તમારો રોજ 2 વાગે આવે છે ઇન્ડિયા ન્યૂઝ ઉપર, રોજ આ શો હું ટાઈમ ટુ ટાઈમ જોઉં છું. ખૂબ ખૂબ આભાર, અમે ચોક્કસ કોશિશ કરે છે. ઇન્ડિયા ન્યૂઝ એક માધ્યમ બન્યું છે લોકો માટેનું કે કંઈક નવી વસ્તુ, કંઈક સારી વસ્તુ, કંઈક જાણવા જેવી વસ્તુ હોય તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે. ડાયમંડ બૂટ્સની વાત કરું અને તેના વિકાસ માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે, શું કહેશો તને લઈને?
ચોક્કસથી વાત કરું સાહેબ, કે આપણે આ જે સુરતમાં સ્માર્ટ સિટી અને અત્યારે હાલમાં તો કહેવાય છે કે સુરત પહેલા નંબરે આવે છે ગુજરાતની અંદર સ્માર્ટ સિટીથી લઈને જ્યારે સ્વચ્છતાની બી વાત કરવામાં આવે, બિઝનેસની વાત કરવામાં આવે, કે જ્યારે કોઈ પણ સુરતને લગતા કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવે તો સૌથી પહેલા સુરત ડાયમંડ સિટીથી પણ ઓળખાય છે અને અત્યારે સ્માર્ટ સિટી પણ બની રહ્યું છે. તો એની અંદર ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે, જેમ કે હર્ષસંઘજી એ પણ ત્યાંના છે, તો એમની પાછળ પણ એમનો ખાસો એવો એ બંધાયેલો છે, પ્રેમ બંધાયેલો છે. તો એનાથી એ સુરતને પણ ખાસું લગાવ કરે છે અને એના પ્રત્યે ઘણું બધું વિકસાવવાની કોશિશ કરી રહ્યા છે. જી 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 બિલકુલ ચોક્કસથી લાગે છે કે વૈશ્વિક ધોરણે રોકાણકારો આકર્ષાશે મોટા પ્રમાણમાં, કારણ કે વૈશ્વિક રોકાણ હોય તો એની અસર એક મોટી જોવા મળતી હોય છે ગુજરાતના અર્થતંત્રને ધોરણે પણ કહેવાય ને. કેમ કે આની અંદર કેવું છે કે એક ડાયમંડ સિટી જે ગુજરાત અને આમ કહેવા જઈએ તો વિશ્વમાં વર્લ્ડમાં ફેમસ ડાયમંડ સિટી છે, કે આખા વિશ્વમાં જ્યાંથી પણ ડાયમંડ સપ્લાય થાય છે જે સુરત છે. સુરતની અંદર બહુ મોટા મોટા બિઝનેસો આવેલા છે અને એક બિઝનેસ હબ તરીકે એને જોવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિકસાવ્યું છે એક બિઝનેસ હબ કે સુરત ડાયમંડ સિટી છે, તે એની અંદર ઘણા પ્રકારના હમણાં જે લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને બહારથી લોકો પણ ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને મોદી સાહેબ પણ આપણા જે વડાપ્રધાન છે એ પણ ત્યાં ભાર આપે છે કે સુરતમાં બિઝનેસ હબ છે તો ત્યાં લોકો પોતાનો બિઝનેસ કરે અને બહારથી લોકો જે રોકાણ કરે છે તો પૂરા ગુજરાતને ફાયદો થશે. જી જી બિલકુલ બિલકુલ અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી કહી શકાય કે મોટાભાગના લોકોનું માનવું છે કે સરકારનું આ જે પગલું છે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટેનું એ ખૂબ જ સરાહનીય છે અને તેની એક મોટી અસર જોવા મળશે. સાથે સાથે લોકો માને છે કે વૈશ્વિક ધોરણે આકર્ષણનું કેન્દ્ર પણ તે બનશે. દર્શક મિત્રો, આ તો ખાલી વાત છે, બસ અત્યારે આટલું જ છે. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પણ પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.